अगर बात करिए भरूचनी तो भरूच में 10 वर्षीय एक बाळकी नु हार्ट अटैक थी मौत निपजू छे। धोरण 4 में अभ्यास करती दयांशी कपलेटिया नु मौत थयु। युवानों साथे बाळको में हार्ट अटैक ना केस वध्या छे। त्यारे वालियानी नीलकमल सोसायटी में आ परिवार रहे छे ज्यां आ बाळकी नु मौत निपजू छे। वसीम मलिक वधु विगतो जणावी रह्या छे। वसीम, जे प्रमाणे मात्र 10 वर्षनी बाळकीनुं हार्ट अटेकना कारणे मौतनी घटना जे सामे आवी रही छे, शुं माहिती? बिल्कुल किन्नरजी, जे प्रमाणे युवानो मां हार्ट अटैक ना जे किस्साओ छे ते वध्या, परंतु हवे 10 वर्षीय बाळकीने हार्ट अटैक आवता चिंताओ वधी गई छे वालीओमां। खास करीने आ घटना जे छे એ તત્પરતે વાડકી સાથે બની છે। દિયાનસી વનરાસી કપલેટિયા જેનું નામ છે, વાલિયાની નીલકમલ સોસાયટીમાં આનું પરિવાર રહે છે। ગત રાત્રિથી વાત કરીએ તો એમને છાતીમાં દુખ પડ્યો હતો અને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં, અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે એમને સુરત રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં હાર્ટ એટેકના કારણે એનું મોત નિપજ્યું હોવાની વાત સામે આવી છે। હાલ તો ચિંતાનો વિષય છે, કારણ કે માત્ર 10 જ વર્ષની આ બાળકી હતી અને કોઈ પણ રોગ નહોતો એને, અને અચાનક જ હાર્ટ એટેક આવ્યો છે અને એનું મોત નીપજ્યું છે। હાલ વાલિયા અને આજુબાજુના વિસ્તારોમાં ચિંતા વધી ગઈ છે, અને ખાસ કરીને જે પ્રમાણે 10 વર્ષીય આશાસ્પદ બાળકી અને હોશિયાર બાળકીનું આ મોત નીપજતા હાલ હવે ચિંતાનો વિષય છે કિન્નર જી। ધન્યવાદ વસીમ આ માહિતી બદલ। પરંતુ વાત સુરતની, સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ બેસાણિયાની ધરપકડ કરવામાં આવી, ફાયરિંગનો મામલો છે જેમાં આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને પોતે કોર્પોરેટરનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। દિવ્યેશે કોન્ટ્રાક્ટરને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું અને હવે તેવામાં તેની ધરપકડ કરવામાં આવી છે। બેસાણમાં ઈશ્વર કૃપા રેસિડેન્સી સાઇટ પર તેણે ફાયરિંગ કર્યું હતું। સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। દબંગાઈ બતાવી રહ્યો હતો આ શખ્સ, જે મામલામાં તેની ધરપકડ કરાઈ। અત્રેના સુરત શહેરના પાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 1 નવેમ્બર 2023ના રોજ આઈપીસીની કલમ 307-323, આર્મ્સ એક્ટની કલમ 30 તથા એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ કલમ 325અ મુજબ એક ગુનો નોંધવામાં આવેલ છે। જેની વિગતો જોતા ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર, કે જો ચણતર પ્લાસ્ટરનું કોન્ટ્રાક્ટનું કામ રાખતા હતા અને આ સાઇટ ઉપર આ કામના આરોપી દિવ્યેશ અજીતભાઈ પટેલ વિભત્સ ગાળો બોલી, પિસ્તોલ જેવું હથિયાર કાઢી અને ધક્કામુક્કી કરી અને ફોન પણ લઈ લીધેલો અને તેમની બાજુમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને જેમણે માર મારેલો, જેની કાયદેસરની ફરિયાદ દાખલ થયેલી છે, જેની વધારે તપાસ ચાલુ છે। સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના બની હતી, ત્યારે ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। દિવ્યેશે કોન્ટ્રાક્ટરને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હોવાનું માહિતી સામે આવી રહી છે। કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ બેસાણિયાની ધરપકડ કરાઈ, ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઇટ પર ફાયરિંગ કર્યું હતું। બીજેપીના કોર્પોરેટરના પુત્ર દ્વારા ફાયરિંગનો મામલો ના ભેસાણ વિસ્તારમાં જે રીતના કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ભાજપના કોર્પોરેટરના પુત્ર છે દિવ્યેશ બેસાણિયા, તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અત્યારે જે પાલ પોલીસે તેમની અટકાયત કરી છે, આ દિવ્યેશ છે તેમની અટકાયત। દિવ્યેશ કેમ ફાયરિંગ કર્યું હતું? હે દિવ્યેશ, ફાયરિંગ કેમ કર્યું હતું? કોઈ તમને ડરાવતો ધમકાવતો શું હતું દિવ્યેશ? તમને કઈ તકલીફ હતી દિવ્યેશ? અત્યારે છે દિવ્યેશ છે તે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ જે રીતના ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પાલ પોલીસે જે દિવ્યેશની અટકાયત કરીને તેના વિરુદ્ધમાં 307 મુજબ ગુનો દાખલ કર્યો છે। કોન્ટ્રાક્ટરની વાત કરીએ, કોન્ટ્રાક્ટર અન્ય જગ્યા પર જ્યારે જે મજૂરને લઈ જતા હતા તે દરમિયાન દિવ્યેશ સાથે ચકમક થઈ હતી અને દિવ્યેશ છે તે ફોર્ચ્યુનર કાર લઈને તે ભેસાણની સાઇટ પર પહોંચ્યો હતો। દિવ્યેશની વાત કરીએ તો ભાજપના કોર્પોરેટર અજીત પટેલનો પુત્ર છે। અજીત પટેલ છે તે કોળી સમાજમાં મોટું નામ ધરાવે છે અને દિવ્યેશ પટેલ છે તે પણ જે કહેવાય કન્સ્ટ્રક્શન સાઇટની જે કામકાજ સાથે સંકળાયેલો છે, ત્યારે અત્યારે જે છે તે આ દિવ્યેશની આ પ્રકારે જે પાલ પોલીસે છે તે અટકાયત કરી છે અને તેના વિરુદ્ધમાં 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભરાવો થયો છે। નવી મગફળીની આવક પર યાર્ડમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી। યાર્ડમાં મગફળીની આવક સામે માંગમાં ઘટાડો થયો છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હાલ 2100 ગુણી મગફળીની આવક થઈ છે। મગફળીના ભાવો 20 કિલોના 1100 થી 1860
બોલાવી રહ્યા છે. યાર્ડમાં અચોક્કસ મુદ્દતની સુધી મગફળીની આવક પર રોક લગાવી દેવાઈ. મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે. જી મયુર. અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવનગરની માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કહી શકાય કે મગફળીનો જે છે આવકનો છે, આવક વધતા જ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો છે તે ભરાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કહી શકાય કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ યાર્ડમાં નવી મગફળી છે તે ન લાવવા માટે તેને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. કહી શકાય કે માર્કેટિંગ યાર્ડમાં જે રીતે નવી મગફળીની આવકની સામે હાલ અત્યારે માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના કારણે જે મગફળી છે તેને આવક ઉપર જે છે તે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ દરરોજ 2000થી વધુ જે ગોણી છે તે આવી રહી છે, ત્યારે મગફળીના ભાવો છે તેમાં પણ 1100 થી 1860 સુધીના જે ભાવો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે રીતે યાર્ડમાં મગફળીની ભરાવો થતા યાર્ડના સત્તાધીશો દ્વારા ચોક્કસ મુદત સુધી યાર્ડમાં નવી મગફળી ન લાવવા માટે તેને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. 17,000 જેટલા રેશનિંગ દુકાનદારોની હડતાલ હજુ પણ યથાવત છે. દિવાળી નજીક છતાં સરકારે માંગ ન સ્વીકારી. સસ્તા અનાજ દુકાનધારક એસોસિએશન અને સરકાર વચ્ચેની બેઠક જે હતી તે નિષ્ફળ ગઈ છે. બુધવારે એક પણ પરમિટ દુકાનદારો દ્વારા ઇસ્યુ ન કરાઈ. કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈ આ હડતાલ ચાલી રહી છે. બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા આ હડતાલ યથાવત રખાઈ છે. 17,000 પૈકી 9,000 દુકાનદારોને 20,000 કરતા ઓછું કમિશન. સપ્ટેમ્બર માસમાં માત્ર 2800 દુકાનદારોને જ આ કમિશન મળ્યું છે. જ્યારે તો 20 તારીખ પછી મળે તો અમે જારસનની દુકાને જ લઈ 20 તારીખ પછી જ આપે, અમને પેલા નથી આપતા. મુશ્કેલી તો પડે ને, અમે તહેવાર છે ઉપર આ લોકોની હડતાલ એટલે તકલીફ તો પડે. ઘરના સભ્યો ખાવા પીવાનું કેન્દ્ર સરકારે પશુપાલકો માટે GST માં ઘટાડો કર્યો છે. ગાય ભેંસના આહારમાં વપરાતા સમતોલ દાણમાં ઘટાડો કરાવશે. મોલાસીસ પર GST 28% ઘટાડી 5% કરી દેવાઈ. પશુપાલકો માટે GST ના ભાવમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા GST ઘટતા દૂધ સંઘોને પ્રતિ ટને ₹400 ફાયદો થશે. ગુજરાત સહકારી સંઘોનું વર્ષે 29 લાખ ટન પશુ આહારનું ઉત્પાદન છે, ત્યારે 3 લાખ ટન મોલાસીસનો વપરાશ થાય છે. પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થશે. કેન્દ્ર સરકારે દિવાળીના સમયે ખૂબ જ ઊંડા નિર્ણય લીધો છે. GST જે 28% હતો તે 5% પર કરી દેવાના કારણે સમગ્ર પશુપાલકોને પ્રતિ કિલો જે પશુ આહાર બની રહ્યો છે એમાં 40 પૈસા જેટલી રાહત થવાની છે. અને આને કારણે જે ગુજરાતમાં લગભગ 28 થી 29 લાખ ટન જેટલો પશુ આહાર બને છે ને એને કારણે દૂધનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ મોલાસીસનું જે GST ઘટવાને કારણે લગભગ જે ભારણ છે એ 100 કરોડથી પણ વધારેની રકમ આ પશુપાલકોને રાહત થવાની છે. અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું છે. SOG MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા. બાપુનગરમાંથી એક મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 19.56 લાખનો 194.160 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ SOG એ MD ડ્રગ્સ સાથે આ 2 આરોપીઓને ઝડપી લીધા છે. જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો એક તરફ અમદાવાદ શહેર પોલીસ DRIની સાથે મળી અને અન્ય રાજ્યોમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીઓ પર કાર્યવાહી કરી રહી છે, એટલે કે ડ્રગ્સના પ્રોડક્શન બંધ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં જે છૂટક ડ્રગ્સ પેડલરો જે ડ્રગ્સનું વિતરણ કરતા હોય છે તેના વિરુદ્ધ પણ અમદાવાદ SOG અને અન્ય પોલીસે છે તે બાયો ચડાવી લીધી છે. અને તેમાં જ બાપુનગરમાંથી એક મહિલા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ 20 લાખ રૂપિયાનો જે ડ્રગ્સનો મુદ્દામાલ છે તે કબજે થયો છે. એટલે કે MD ડ્રગ્સનું શહેરમાં વેચાણ બંધ થાય તે માટે જે શહેર પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેને લઈ અને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્ય અને રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને વધુ એક સફળતા અમદાવાદ SOGને મળી છે, જેમાં કુલ 3ની ધરપકડ કરી અને જે 20 લાખનું જે MD ડ્રગ્સ છે તે કબજે કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.